હાલોલ ગોધરા બાયપાસ રોડ પર ફતેપુરી ચોકડી પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા 5 વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લવાયા હતા, જ્યાં એકની હાલત ગંભીર હોય વડોદરા રિફર કરાયા છે. અકસ્માત અંગે હાલોલ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. કાલોલ તાલુકાના બાકરોલ ગામેથી ઇકો કારનો ચાલક પુષ્પેન્દ્ર ગણપતભાઈ ગોહિલ મજૂરો બેસાડી હાલોલ વડોદરા રોડ પર આવેલ ખાનગી કંપનીમાં મજૂરી માટે મૂકવા આવતો હતો. તે દરમિયાન ગોધરા બાયપાસ રોડ પર ફતેપુરી ચોકડી પાસે સામેથી આવતી કારના ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા કાર ધડાકાભેર ઇકો સાથે અથડાઈ રોડ પર પલટી ખાઈ જતા અકસ્માતમાં ઇકોમાં સવાર રમેશભાઈ ગોહિલ, વિમળાબેન સોમસિંહ ગોહિલ, વિજયસિંહ દલપતસિંહ ગોહિલ, જસીબેન પર્વતસિંહ ગોહિલને ઇજાઓ પહોંચતા તમામને 108 દ્વારા હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લવાયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ ગંભીર રીતે ઘવાયેલા રમેશભાઈને વધુ સારવાર માટે વડોદરા રિફર કરાયા છે. અકસ્માત અંગે હાલોલ શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રિપોર્ટર નવનીતભાઈ ગોહિલ, હાલોલ.